નમસ્કાર મિત્રો હું છું નવીન પરમાર અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ સક્સેસ ટેકનોબમાં આજે હું વાત કરીશ જેમ તમે તમને જોઈ જ રહ્યા છો કે એસીઓ ટ્રેનીની સેલેરી કેટલી છે ઇન્ડિયામાં એના વિશે આની પાછળનો જે આપણે વિડીયો જોયો હતો સૌથી પહેલો એમાં મેં બ્રીફલી વાત કરી હતી કે એસીઓમાં ટોટલ અગિયાર પ્રોફાઇલ હોય છે અગિયાર ડિપાર્ટમેન્ટ હોય છે અને દરેકે દરેક ડિપાર્ટમેન્ટના અલગ અલગ અર્નિંગ હોય છે એટલે કે અલગ અલગ પ્રોજેક્ટ વાઇઝ ફી હોય છે અલગ અલગ જોબની પ્રોફાઇલને રિલેટેડ એની સેલેરી હોય છે અને અલગ અલગ બધાને ક કમિશન પણ મળતું હોય છે અને બધાનું કામ પણ અલગ અલગ છે તો એ અગિયાર અગિયાર પ્રોફાઇલ જે છે એમાંથી પહેલી પ્રોફાઇલ એટલે કે એસીઓ ટ્રેની એસીઓ ટ્રેની સૌથી પહેલું પગથિયું છે એસીઓ પ્રોફાઇલનું અને એસીઓ જે કરિયર છે એનું તો આજે બધી ચર્ચા કરીશું કે એસીઓ ટ્રેનીનું કામ શું હોય છે કોના અંડરમાં એને કામ કરવાનું હોય છે એસીઓ ટ્રેનીનો પગાર શું હોય છે એ બધી જ વસ્તુ અને પાછળનો જે વિડીયો હતો એમાં મેં એવી વાત કરી હતી કે જ્યારે મેં પહેલો વિડીયો બનાવ્યો ને એસિઓ સેલેરીનો ત્યારે ઘણા બધા એમ્પ્લોયનો પોઝિટિવ રિવ્યૂ આવ્યો એની સામે ઘણી કંપનીવાળાએ મને એવા પણ મેસેજ કર્યા હતા કે જ્યારે કોઈ એમ્પ્લોય બે વરસ પૂરા કરે અથવા ત્રણ વર્ષ પૂરા કરે અને સેલેરી ઇન્ક્રીમેન્ટ માગતા હોય છે ત્યારે અમુક એક એક્સપિરિયન્સ લેવલ જ નહીં પણ ઘણા બધા બીજા પરિબળો પણ ધ્યાનમાં રાખવા પડે છે જ્યારે અમે એને સેલેરી ઇન્ક્રીમેન્ટ કરીએ ત્યારે અમારે ઘણા બીજા પરિબળો પણ ધ્યાનમાં રાખવા પડે છે એમ તો એ કયા કયા પરિબળો છે જેના લીધે કંપનીવાળા એ ધ્યાનમાં રાખીને એમ્પ્લોયની સેલેરી વધારતા હોય છે એસીઓ પ્રોફાઇલમાં અને એ બધા પરિબળો જો એશીઓ એમ્પ્લોય કવર કરી લે તો છથી બાર મહિનામાં પણ સારી એવી સેલેરી અને અર્નિંગ કરી શકે છે તો હવે એ વિડીયો તમે ના જોયો હોય તો એ વિડીયો બંને વિડીયો ઉપર જે તમને આ આઇકન દેખાય છે ત્યાંથી તમને બંને વિડીયો મળી જશે અને તમે મારી ચેનલ પર પણ જઈને એ વિડીયો જોઈ શકો છો જે આ પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટનું નામ છે એસીઓ એન્ડ ડિજિટલ માર્કેટિંગ સેલેરી ઇન ઇન્ડિયા આ પ્લેલિસ્ટ હું આખું બનાવું છું જેમાં અગિયાર અગિયાર પ્રોફાઇલ છે એશિઓની અગિયાર પ્રોફાઇલ છે દરેક પ્રોફાઇલ ડીપમાં સમજાવીશ આજે આ પહેલી પ્રોફાઇલ છે એસીઓ ટ્રેની સાથે ઓનપે એશિયો ચેકલિસ્ટ જે લોકો ઓનપેજ એસીઓ શીખવા માગે છે એના માટે ઓનપેજ એસીઓનું ચેકલિસ્ટ હું બનાવું છું એ પણ બધી વસ્તુ ગુજરાતીમાં જ હશે જેથી કરીને તમને ઇઝીલી બધી વસ્તુ સમજાઈ જાય તો આ વિડીયો આપણે હવે આગળ શરૂઆત કરીએ અને તમે જો પહેલીવાર મારો વિડીયો જુઓ છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાવવાનું ના ચૂકતા જેથી કરીને દરેક નવી અપડેટ તમને મળતી રહે સાથે આ વિડીયો ગમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો જેથી કરીને વધુને વધુ લોકો સુધી આ માહિતી પહોંચે તો ચાલો જોઈએ કે આગળ આપણે એશિઓ ટ્રેની અને એનું કામ શું એશીઓ ટ્રેનીનું એ એશીઓ ટ્રેની એ એશીઓ ડોમેનમાં ગ્રાઉન્ડ લેવલ જોબ પ્રોફાઇલ છે તેઓ સામાન્ય રીતે એશિઓ એક્ઝિક્યુટિવની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા હોય છે એશિઓ ટ્રેની વિવિધ એશિઓ કોન્સેપ્ટ અને ટેકનિક્સના કાર્ય અને ઉપયોગ વિશે શીખીને એની કારકિર્દીની શરૂઆત કરે છે તો જેમ મેં તમને કીધું ને એમ કે એસીઓ ટ્રેની એટલે કે એક એશિઓ ફ્રેશર ફ્રેશર વ્યક્તિ કે જે એશિઓ શીખવા માગે છે એવા વ્યક્તિ જ્યારે એશિઓ ટ્રેની તરીકે કોઈ કંપનીમાં જોડાય છે તો એશિઓ એક્ઝિક્યુટિવના માર્ગદર્શન હેઠળ આ કામ કરી રહેશે કરે છે સામાન્ય રીતે એશિઓ એક્ઝિક્યુટિવનું કામ એ જોવાનું છે કે એસિઓ ટ્રેનીને આપવામાં આવેલી ગાઈડલાઇન્સનું અમલ કરે છે કે નહીં કે કોઈ કાર્યોની અવગણના કરે છે તે સુનિશ્ચિત કરવા માટે તેના પર યોગ્ય દેખરેખ અને માર્ગદર્શન આપવાનું હોય છે જે એસિઓ એક્ઝિક્યુટિવ છે એનું કામ શું હોય છે કે ભાઈ પોતે તો કામ કરે જેવો કોઈ પ્રો પ્રોજેક્ટ પર કામ કરતા હોય પણ એ પ્રોજેક્ટનું બેઝિક વસ્તુ જે છે બેઝિક સ્ટ્રક્ચર એ આખી આખી એની ગાઇ ગાઈડલાઇન્સ છે ગાઈડલાઇન્સ પ્રોજેક્ટ વાઇઝ એ એસીઓ ટ્રેનીને આપે અને એસીઓ ટ્રેની એસીઓ એક્ઝિક્યુટિવ આપેલા જે ગાઈડલાઇન્સ છે એનો અમલ કરે છે કે નહીં એ જોઈને સુનિશ્ચિત કરવાનું છે સાથે પ્રારંભિક સ્તરના પ્રોજેક્ટ તેમને ટોચની કંપનીમાં એસીઓ ટ્રેની એસીઓ એક્ઝિક્યુટિવની મદદ કરી શકે છે એટલે અમુક મોટી કંપની હોય ને એમાં કઈ રીતનું હોય કે પ્રોજેક્ટ વધારે હોય તો એસીઓ એક્ઝિક્યુટિવની મદદ કરવા માટે એના આસિસ્ટન્ટ તરીકે પણ એશિઓ ટ્રેનીનું કામ હોય છે એશિઓ ટ્રેની રેન્ક એશિઓ જોબ પ્રોફાઇલમાં વોન્સ વેલો ક્રમમાં સૌથી નીચા સ્થાને છે એટલે કે તમે એશીઓની પ્રોફાઇલ તમે જોશો ને તો જે અગિયાર જોબ પ્રોફાઇલ છે એમાં સૌથી નીચેના સ્થાને એટલે કે સૌથી આમ પહેલાં સ્થાન કહેવાય ને આમ સૌથી નીચેનું કહેવાય કે સૌથી નીચેના સ્થાનમાં એશિઓ ટ્રેની છે એમ શરૂઆતનું પહેલું એટલે શરૂઆતનું એટલે એસિઓ ટ્રેની સામાન્ય રીતે ક્ષેત્રમાં ફ્રેશ એટલે કે નવા હોય છે એમ કે જેમ મેં તમને કીધું ને કે કોઈને એસસીઓ શીખવું છે એસીઓમાં કામ કરવું છે એમાં કારકિર્દી બનાવી છે તો એ એસિઓ ટ્રેની તરીકે સૌથી પહેલાં જોડાય છે આ મૂળભૂત બાબતોથી પ્રારંભ થાય છે એ એસીઓ કેવી રીતે કાર્ય કરે છે એ જાણવા અને એસીઓના વ્યવ વ્યવહારિક કાર્યો શીખવા માટે એશિઓ ટ્રેની પદ બનાવવામાં આવ્યું છે તો એશિઓ ટ્રેની પદ જે છે સ્પેશિયલ એના માટે જ બનાવવામાં આવેલું છે કે જે કાર્યો શીખી શકે સમજી શકે એમ અને એશિઓ એક્ઝિક્યુટિવ એક એશિયો એક્ઝિક્યુટિવ એક માર્ગદર્શક હોય છે જે સામાન્ય રીતે એશિઓ ટ્રેની વરિષ્ઠ કર્મચારીની નજીકના માર્ગદર્શન હેઠળ રહીને સારી રીતે કામ શીખી શકે છે એટલે કે જે એક્સપિરિયન્સવાળા કર્મચારી છે ને એના નજીકમાં રહીને એશિયો ટ્રેની એનું કામ શીખી શકે છે એશિયો ટ્રેનીની ક્રિયાઓ એક સંસ્થાથી બીજી સંસ્થામાં બદલાઈ શકે છે એટલે કે ઘણીવાર એવું થાય કે કોઈ એશિયો ટ્રેની છે એ એશિઓ ટ્રેની કોઈ કંપનીમાં કામ કરે છે અને ત્યાંથી એક વર્ષ પૂરું થયા પછી એ બીજી કંપનીમાં જાય તો એવું બને કે જે શીખો હોય જે પહેલી કંપનીમાં શીખો એનું પહેલી કંપનીમાં એવું પણ બને કે કોઈ કંપની કંઈક બીજા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે અને બીજી કોઈ કંપની બીજા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે તો એક કંપનીમાંથી બીજી કંપનીમાં જ્યારે એ બદલાય છે ત્યારે એના જે કાર્યસ્થિતિ છે એની ક્રિયા જે છે એમાં પણ થોડો ઘણો ચેન્જીસ જોવા મળે છે કે ઘણા લોકો જે છે એ એક વર્ષ પૂરું થયા પછી જોબ ચેન્જ કરવાનો વિચાર કરતા હોય છે અને ખાસ કરીને જે ફ્રેશર છે તો એશિઓ ટ્રેની એક વર્ષમાં જો પોતાની જોબ બદલતા હોય ને તો એને બીજી કંપનીમાં ત્રણથી છ મહિનાનો સમય લાગી શકે છે સેટ થતાં માટે જોકે એસીઓ ટ્રેની દ્વારા મોટા કાર્યો કરવામાં આવતા નથી એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એસીઓ ટ્રેની જે હોય ને એ હજી શીખતા હોય અને શીખતા હોય ને તો એને કોઈ મોટા કામ દેવા નહીં અથવા એને કોઈ મોટા કામ કરવા નહીં કારણ કે એ લોકોને મોટા કામ કરવાના આવતા નથી જેમાં બ્રેન સ્ટ્રોમિંગ સેશન્સ અને વિવિધ એસીઓ ટૂલનો અમલ જે એસીઓના ટૂલ જે છે જે એચરેફ છે સેમરસ છે કે આ સ્ટ્રોમિંગના સેશન્સ છે એ બધા ઉપર એશીઓ ટ્રેનીને કાંઈ કામ નથી આવતું કારણ કે એ જે શીખે છે એટલે પણ એ લોકોને શેમાં કામ કરવાનું હોય તો ઓફપેજ એશિઓમાં જે બેકલિંગ બનાવવાની હોય ને એનું કામ કરવાનું હોય આ બધું જે કન્ટેન્ટ રાઇટિંગ છે કે કન્ટેન્ટ શેરિંગ છે ઓફપેજ એસીઓમાં બેકલિંગ બનાવવાની એ બધી વસ્તુમાં છે ને અમુક અમુક ભાગ જ એમને કામ કરવાનું હોય આખું એ કામ નથી કરવાનું અને એશિઓ ટ્રેની હંમેશા એજ્યુકેટ એશિઓ એક્ઝિક્યુટિવના માર્ગદર્શન હેઠળ જ કામ કરવાનું હોય છે એટલે કે ઘણીવાર કેવું થાય કે કોઈ ફ્રેશર વ્યક્તિ છે જે એક વર્ષનો એક્સપિરિયન્સ છે પણ એટલો એટલો બધો એક્સપિરિયન્સ તો ન જ કહેવાય એક વર્ષનો જે એક્સપિરિયન્સ હોય અને જેને એક વર્ષનો એક્સપિરિયન્સ હોય અને એ બીજી કોઈ કંપનીમાં જોડાય અથવા અત્યારે બધી કંપનીવાળા એવું વધારે લખે છે પ્રોફાઇલમાં કે મિનિમમ એક વર્ષનો એક્સપિરિયન્સ હશે તો ચાલશે અમે હાયર કરી લેશું અને આવા સમયે જ્યારે એ હાયર કરે છે ત્યારે કંપનીવાળાએ દુઃખી થતા હોય ક્યારેક અને ક્યારેક એમ્પ્લોય પણ દુઃખી થતો હોય છે કંપનીવાળા એટલે દુઃખી થાય કે ભાઈ આને છ મહિનાથી આઠ મહિનાથી હું સેલેરી આપું છું પણ એટલું કામ નથી લઈ શકતો અને એસયુ એક્ઝિક્યુટિવ જે ટ્રેની છે એસીઓ ટ્રેનિંગ એ એસયુ એક્ઝિક્યુટિવ વગર કોઈ કંપનીમાં જોડાણો હોય કે જ્યાં એને ખાલી પોતે જ એકલો જ એસીઓમાં હોય નાની કંપની હોય તો ત્યાં એ ભાઈ પોતે જ કામ કરતો હોય ને પછી કંપનીવાળાને એમ થાય કે આપણે જોઈએ એટલું આઉટપુટ નથી મળતું અને એસિઓ ટ્રેનીને એમ થાય કે હું આટલી બધી મહેનત કરું છું તો પણ આઉટપુટ કેમ નહીં આવતું હોય તો આવા સંજોગોમાં કોઈ પણ નાની કંપની હોય ને તો એણે એક ફ્રીલાસિંગ એશિઓ એક્ઝિક્યુટિવ પણ હાયર કરી શકે કે જે ખાલી સ્ટ્રેટેજી આપવા પૂરતો અને પ્રોજેક્ટ હેન્ડલ કરવા પૂરતો તે જે આ ટ્રેની છે એને હેન્ડલ એના માટે આવે એમ જેમ મારું વર્ક જોવું તો હું જ્યારે ફ્રેશર હતો ને ત્રણ ચાર વર્ષ પહેલાં અને જ્યારે નવો નવો કંપનીમાં લાગ્યો ત્યારે અમારે ત્યાં એક એસિઓ મેન્ટર આવતા હતા મેન્ટર એટલે એ ભાઈ આવે પાંચ છ વર્ષનો એમને એક્સપિરિયન્સ એટલે એ આવે અમને શીખવાડે કે આજે હું કામ કરવાનું છું કાલે હું કરું અને કઈ રીતે નવી સ્ટ્રેટેજી આપણે કામ કરશું નવી સ્ટ્રેટેજી ઉપર તો એટલું એ રોજ સવારે એક કલાક આવીને શીખવાડીને વૈયા જાય અને અમારે એ જ કામ કરવાનું તો એમાં થતું તેવું નાની કંપની હતી એટલે અમે બે એક બે જણા જતા હતા એસીઓમાં તો એ ભાઈ એસીઓ અમારા માટે એસીઓ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા તો કંપની સાથે એનો ટાઈપ હતો અને એની આરે જે કાંઈ કમિશનને હોય તો આ કંપનીવાળાને એક આખો એસીઓ એક્ઝિક્યુટિવ બેસાડવો નહીં અને અમને પણ એસીઓ એક્ઝિક્યુટિવ મળી જાય એમ તો બંનેને ફાયદો થાય એ રીતે એમ તો હવે આપણે એ જોશું કે આમાં પગાર કેટલો હોય છે અને ફાઇનલી કામ કેટલું કરવાનું હોય છે એસીઓ ટ્રેનિંગના મુખ્ય કાર્યો એટલા હોય છે કે એને વેબસાઇટમાં કન્ટેન્ટ રિલેટેડ વેબસાઇટની બેકલિંગ બનાવવાની અને અઠવાડિયે કે બે અઠવાડિયે એસીઓમાં જે કાંઈ કામ કર્યું હોય એનો એક રિપોર્ટ બનાવી એસિઓ મેનેજર કે એસિઓ એક્ઝિક્યુટિવને રિપોર્ટ આપવાનો અને વ્યવસાયની આવશ્યકતા અનુસાર કીવર્ડ રિસર્ચ કરવાનો એટલે જે કોઈ બિઝનેસ હોય અથવા કોઈક જે કોઈ પ્રોજેક્ટ હોય એના રિલેટેડ ક્યુઅર રિસર્ચ કરવાના અને વેબસાઇટની સદ્ધરતા વધારવા માટે એટલે કે વેબસાઇટની ડૂ ડોમેન ઓથોરિટી લિંક અથવા ડીએપીએ રેન્ક વધારવા માટે નવા અને નવીનતમ વિચારોમાં વિચારોને અમલમાં મૂકવાના એમ કે એનાલિસિસ તો એણે ઘણું કર્યું હોય પણ એને ધીરે ધીરે અમલમાં મૂકવાનું જો અમલમાં નહીં મૂકે તો આઉટપુટ નહીં આવે તો બને એટલો અમલમાં મૂકો ભલે પોઝિટિવ કે નેગેટિવ જે જે રિસ્પોન્સ આવે પણ જે કાંઈ એણે એનાલિસિસ કર્યું છે અથવા કેવો રિસર્ચ કર્યા છે એ એનાલિસિસ અમલમાં મૂકે તો વેબસાઇટનો ડોમેન ઓથોરિટી વધી શકે છે હવે આ લોકોનો પગાર ધોરણ જે એસિઓ ટ્રેની છે એનો પગાર ધોરણ વર્ષે છન્નું હજારથી એક લાખ ચુમ્માલીસ હજાર જેટલો હોય છે એટલે કે એસીઓ ટ્રેનીનો સરેરાશ એક મહિનાનો પગાર ફ્રેશર માટે મિનિમમ આઠ હજારથી બાર હજારનો હોઈ શકે જેમ મેં વાત કરીને એમ કે જે એસીઓ ટ્રેની હોય ને એ સ્ટાર્ટિંગમાં કોઈ પણ કંપનીમાં જોડાણ હોય એઝ અ ફ્રેશર તો એ આઠ હજારમાં જોડાય અને જ્યારે એ જોબ ચેન્જ કરે એક વર્ષ પૂરું થાય અને જોબ ચેન્જ કરે ત્યારે બીજી જગ્યાએ જોબ ચેન્જ કરીને જે જગ્યાએ જાય ત્યાં પણ એ એઝ એસીઓ ટ્રેની તરીકે જ હોય અને ત્યાં એનો સેલેરી બાર હજાર સુધી થઈ શકે છે તો જો તમે અહીંયા સુધી વિડીયો જોઈ જ લીધો છે તો આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે જો આ માહિતી તમને ગમી હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાવવાનું ના ચૂકતા જેથી કરીને દરેક અપડેટ તમને મળતી રહે અને આની પછીનો જે વિડીયો છે એ એશિઓની જે બીજી પ્રોફાઇલ એના પર છે તો એ બીજી પ્રોફાઇલ કઈ છે એ જાણવા માટે તમારે બે લાઇકન દબાવવું પડશે અને સબસ્ક્રાઇબ કરી દેવું પડશે ચેનલ જેથી કરીને જ્યારે નવી અપડેટ મૂકું કોઈ નવો વિડીયો મૂકું ત્યારે તમને સૌથી પહેલાં મળી જાય થેન્ક યુ સો મચ